કેમ છો બાળ મિત્રો, સતીપ્રકાશ વિદ્યાપીઠના ઓનલાઈન અભ્યાસમાં તમારું સ્વાગત છે. આજે આપણે કક્ષા 1 અને વિષય છે આપણો હિન્દી, એની અંદર પાઠ 3 પશુ, જંગલી પશુ. આપણે આની પહેલાનો પાઠ તો કયો હતો? પશુઓ. પણ કયા પશુઓ? પાલતુ પશુઓ, જે ઘરે પાળી શકાય તેવા પશુઓ હોય એને પાલતુ પશુઓ કહેવાય, અને જે જંગલની અંદર રહે છે એવા પશુઓને શું કહેશું આપણે? જંગલી પ્રાણીઓ. જે જંગલમાં રહે છે એ જંગલી પ્રાણીઓ, અને જે ઘરે પાળી શકાય એવા પ્રાણીઓ હોય એને પાલતુ પ્રાણીઓ કહેવાય, અને જે જળની અંદર એટલે કે પાણીમાં રહે એવા પ્રાણીઓને જળચર પ્રાણીઓ કહેવાય. હવે તમારા તો અહીંયા પાલતુ પશુઓ અને જંગલી પશુઓ એનો જ અભ્યાસ છે. હવે જંગલી પશુઓ કે ના હિન્દીને લખીએ એવો તમને પ્રશ્ન હોય પરીક્ષાની અંદર, 1, 2, 3, 4 કે અથવા તો 2 કે 3 નામ લખો, તો આપણે અહીંયા આપણી જાતે જ લખવાના છે જંગલી પશુઓ કે ના. તમે જંગલી પશુઓ જોયા હશે જંગલમાં, તમે કે બહાર ફરવા ગયા હોય, ખાસ કરીને જૂનાગઢ અથવા તો અહીંયા આપણે જે બન્યું છે પ્રાણી સંગ્રહાલય, એમાં તો ઓછા પ્રાણીઓ છે, પણ જે પ્રતિબંધ પાર્કમાં, પણ જે તમે જૂનાગઢ ગયા હોય ત્યાં આના અમે નાના હતા ત્યારે બહુ ઝાઝા પ્રાણીઓ હતા ત્યાં, અત્યારે તો ત્યાં પણ ઓછા. તો એની અંદર તમે જંગલી પ્રાણીઓમાં ખાસ કરીને શેર એટલે કે સિંહ, ચિત્તા, બાઘ. જો સિંહ છે એને સિંહ જ કહેવાય, વાઘ હોય એને હિન્દીમાં બાઘ કહેવાય, શું કહેવાય? બાઘ. ચિત્તો હોય એને હિન્દીમાં ચિત્તા કહેવાય, વાંદરાને બંદર કહેવાય, હાથીને હાથી જ કહેવાય. એવી જ રીતે શિયાળ હોય તો એને લોમડી કહેવાય, હરણ હોય તો એને હિરણ કહેવાય, એવી રીતે એના હિન્દી નામ છે એ આપણે અત્યારે લખીશું. એમાં પેલું લખો શેર અથવા તો સિંહ, બે ચાલશે. હું તમને અહીંયા બે લખાવું છું, અહીંયા આવી રીતે આડી રીતે કરીને અહીંયા લખજો સિંહ. પછી બીજું બંદર, બંદર. ત્રીજું બાઘ, બાઘ. પછી ચોથું ચિત્તા, ચિત્તા. અહીંયા ને ક્યાં આવે એની જેમ જ ચિત્તા. ત્યાર પછી પાંચમું લોમડી, લોમડી એટલે શિયાળ. અહીંયા આપણે લખીશું લોમડી. આ શું છે? જંગલી પશુઓ કે નામ હિન્દી. ત્યાર પછી છઠ્ઠું હિરણ, હરણ કોઈને શું કહેવાય? હિરણ. ત્યાર પછી સાતમું હાથી, હાથી. હાથીને શું કહેવાય? હાથી જ કહેશું, બરોબર. ત્યાર પછી આઠમું રીંછ, એને શું કહેવાય હિન્દીમાં? ભાલુ. રીંછને શું કહેવાય હિન્દીમાં? ભાલુ. તમારે વર્ષની અંદર આટલા જ નામ છે, છતાં જો તમને આવડતા હોય તો તમે બીજા પણ લખી શકો, બરોબર. ખરગોશ, પછી ખરગોશ એ પણ ક્યાં છે? જંગલની અંદર ક્યાં છે? Thank you.
जंगली पशुओं के नाम का गुजराती में अनुवाद कीजिए। ये रीते હોય બીજો પ્રશ્ન કે આ એટલે જ કરું છું। જંગલી પશુઓ કે નામ નામ કા ગુજરાતી મે અનુવાદ કીજીએ। ગુજરાતી મે અનુવાદ કીજીએ। बंदर छे तो बांदरो, सुखे बंदर ने बांदरो, बाघ हो तो ये सुखे सु वाघो, चीता चीता इनके चीतो, लोमड़ी इनके शियाड़ो, यक्षी छठू हिरण, हिरण એટલે હરણ, ત્યાર પછી સાતમું હાથી, હાથી એટલે હાથી, ત્યાર પછી આઠમું ભાલુ, ભાલુ એટલે રીંછ। ત્યાર પછીનો પ્રશ્ન આપણે લખીશું ખાલી જગ્યા, આના પછી ખાલી જગ્યા, બરોબર।
खाली जगह लिखिए। पहली खाली जगह छे, खाली जगह बहुत, खाली जगह बहुत बड़ा जानवर है। खाली जगह बहुत बड़ा जानवर है। बीजी खाली जगह छे, हिरण, हिरण खाली जगह भरता है। हिरण खाली जगह भरता है। त्रीजी खाली जगह छे, जंगल का राजा खाली जगह है। जंगल का राजा खाली जगह है। चौथी खाली जगह, खाली जगह तेज भागता है। तेज भागता है। खड़ी पर
जो भी जो ले